હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે ગૃહ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર મોસ્ટ ટાઈમ બી કહી શકાય તેવા સાંસ્કૃતિક વારસા વગેરેના આપણે સવાલો જે છે આપણે જોવાના છીએ ચેનલ પર તમે નવા હોય ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરી શકો છો તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો ચાલો શરૂઆતમાં આપણે ક્વેશ્ચન જોઈએ તો કે અશોકના શિલાલેખની લિપિમાં સુધારો કોણે કર્યો હતો હવે અશોકનો જે આ શિલાલેખ આવેલો છે આપણે જૂનાગઢ શહેરની અંદર જૂનાગઢની અંદર દામોદર કુંડ પાસે ભવનાથની જે તળેટી છે ગિરનારની તળેટી છે અહીંયા દામોદર કુંડ પાસે અશોકનો શિલાલેખ આવેલો છે આ જે અશોકનો શિલાલેખ જે છે સૌ પ્રથમ કર્નલ ટોટ દ્વારા શોધવામાં આવ્યો હતો કર્નલ ટોટ દ્વારા શોધવામાં આવ્યો હતો પછી જેમ્સ પ્રિન્સઅપ છે એની લિપિ છે એની શોધ કરી લિપિની શોધ કરી પછી આવે છે આપણે ભગવાનલાલ ઇન્દ્રજી કે જે જૂનાગઢના જતા તો આ જેમ્સ પ્રિન્સપે જે લિપિ શોધ શોધી હતી ઉકેલી હતી તો આ લિપિની અંદર સુધારો કરે છે કોણ સુધારો કરે છે તો કે આ ભગવાનલાલ ઇન્દ્રજી છે એ લિપિની અંદર સુધારો કરે છે ઓકે તો આટલું વસ્તુ આ ત્રણ ફેક્ટ વસ્તુ યાદ રાખવાના છે લિપિ કોને શોધી કર્નલ ટોડે સોરી અશોકનો શિલાલેખ સોધો કોને કર્નલ ટોડે લિપિ કોને શોધી જેમ્સ પ્રિન્સપે અને લિપિમાં સુધારો કોને કર્યો તો ભગવાનલાલ ઇન્દ્રજી આગળ વધીએ તો કે કોને ગુજરાતનો ઇતિહાસ પુરુષ કહેવામાં આવે છે ગુજરાતનો ઇતિહાસ પુરુષ કોને કહેવામાં આવે છે તો હજી આ ભટાર કે છે ભટારકે એને ગુજરાતનો ઇતિહાસ પુરુષ કહેવામાં આવે છે ભટારકને ઇતિહાસ પુરુષ કહેવામાં આવે છે અને એને ગુજરાતની અંદર વલ્ભીપુરની અંદર મૈત્રક વંશની સ્થાપના કરી હતી કે પછી જે સાંઢળી અને કાનુડો અને કાનુડો નામના બે લોકનૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત છે સાંધળી અને કાનુડો નામના બે લોકનૃત્ય જે છે એ કયા વિસ્તારની અંદર પ્રચલિત છે તો આ બનાસકાંઠા જે વિસ્તાર જે છે બનાસકાંઠા વિસ્તાર એની અંદર આ સાંઢળી અને કાનુડો નામના જે બે લોકનૃત્ય જે છે સોરી લોકનૃત્યની અંદર જે આ બે શબ્દ જે છે શબ્દ છે લોકનૃત્યના આ બે શબ્દ છે સાંઢળી અને કાનુડો તો આ બનાસકાંઠા વિસ્તારની અંદર પ્રખ્યાત છે કેમ કે અહીંયા બનાસકાંઠા જે છે એની અંદર એક વાવ તાલુકો આવેલો છે અને આ વાવ તાલુકાની અંદર મેરૈયા નામનો નૃત્ય કરવામાં આવે છે તો એ પણ અહીંયા જાણીતું છે સાથે આ પણ યાદ રાખી લેજો રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે તો રાણકી વાવ છે ને એ સરસ્વતી નદીના કિનારે આવેલી છે રાણકી વાવ સરસ્વતી નદીના કિનારે આવેલી છે જયા પ્રકારની આ વાવ છે જમીનથી સાત માળની છે બે હજાર ચૌદમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે એન આ જે રાણકી વાવ છે એની સ્થાપના અથવા તો રાણકી વાવ બનાવી હતી કોને તો કે ભીમદેવ પ્રથમ જે છે એમની પત્ની હતી રાણી ઉદયમતી આ રાણકી વાવ છે એ બનાવેલી છે સરસ્વતી નદીના કિનારે આવેલી છે આ પણ યાદ આટલું યાદ રાખી લેવાનું છે અને આ પુષ્પાવતી નદીની જો વાત કરવામાં તો પુષ્પાવતી નદીના કિનારે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર છે એ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે અને રાણી વાવ સરસ્વતી નદીના કિનારે આવેલું છે સરસ્વતી અને પુષ્પાવતી આ બે નદીમાં કન્ફ્યુઝન ના થાય પછી મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની વિવિધ કેટલી મૂર્તિઓ જે છે એ અંકિત થયેલી છે સૂર્યની કેટલી મૂર્તિઓ અંકિત થયેલી છે મોઢેરાના સૂર્યમંદિરની અંદર તો મોઢેરાના મંદિરની અંદર ટોટલ બાર જેટલી મૂર્તિઓ અંકિત થયેલી છે કેટલી બાર મૂર્તિઓ મોઢેરાના મંદિરની અંદર મોઢેરા આવ્યું મહેસાણા જિલ્લાની અંદર આ મોઢેરા આવેલું છે ત્યાં બાર જેટલી મૂર્તિઓ અંકિત થયેલી છે હવે આ સેલાની ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે સૌપ્રથમ તો ઘણાને પણ ખ્યાલ નહીં શેલાની છે શું તો સેલાની શું છે તો શેલાની જે છે એ ધમાલ નૃત્ય સાથે સંકળાયેલું છે ધમાલ નૃત્ય સાથે સ્ત્રીઓના જે વાજિંત્ર હોય છે એને શેલાની કહેવામાં આવે છે આ ધમાલ નૃત્ય જે છે સૌરાષ્ટ્રની અંદર જે આ જંબુર ગામના જે લોકો જંબુર ગામના જે સીધી લોકો જે છે તેઓ આ ધમાલ નૃત્ય કરે છે સીધી લોકો અને એની અંદર જે આ સ્ત્રીઓના જે વાજિંત્ર હોય એને શેલાની કહેવામાં આવે શું કહેવામાં શેલાની સેલાની કહેવામાં આવે છે સ્ત્રીઓના વાજિંત્રની અંદર ત્યારબાદ નરસિંહ મહેતા જૂનાગઢના કયા રાજાના સમકાલીન હતા તો નરસિંહ મહેતા જે જૂનાગઢમાં થઈ ગયા પંદરમી સદીમાં તો એ જે છે રા માંડલિક નામનો રાજા હતો જૂનાગઢનો તો એના સમકાલીન હતા રા માંડલિક અને આ રા માંડલિક છે એના ઉપર આપણે જે મોહમ્મદ બેગડા છે એ પણ ચડાઈ કરે છે અને જૂનાગઢને જીતી લે છે મોહમ્મદ બેગડા એટલા જ માટે મોહમ્મદ બેગડા છે આ જૂનાગઢ અને પાવાગઢ આ બે ગઢ જીતે છે એટલા માટે એને બેગડો કહેવામાં આવે છે ઓકે ગુજરાતના ઉદ્ઘાટન સમયે ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ આવું કોના દ્વારા ગાવામાં આવ્યું હતું ગુજરાતના ઉદ્ઘાટન સમયે વૈષ્ણવજન તો તેને રે કહીએ ગીત કોને ગાયું હતું તો મયુરીબેન ખરે ઓકે સોરી અહીંયા મયુરીબેન ખેરા છે એમના દ્વારા આ વૈષ્ણવજન નામનું જે ભજન છે એ ગાવામાં આવેલું છે ભાર ગુજરાતના ઉદ્ઘાટન સમયે પછી છે ગુર્જર નામનો શબ્દ સૌ પ્રથમ આપ્યો ગુર્જર નામનો શબ્દ સૌ પ્રથમ કોને આપ્યો તો આપણા કવિ જે પાલણ જે છે પાલણ જેને આપણે આખિયનના પિતા પણ કહીએ આખિયનના પિતા કહીએ એવા જે આ મહાકવિ આપણે સોરી આખિયાનના પિતા જેને કહીએ છીએ એવા જે કવિ જે છે પાલણ તો એમને આ ગુર્જર નામનો શબ્દ સૌ પ્રથમ આપ્યો અને આ પાલણ છે એમને કાદંબરીનું ગુજરાતી અનુવાદ કરેલું છે કાદંબરીનું ગુજરાતી અનુવાદ કરેલું છે અને આખ્યનના પિતા કહેવામાં આવે છે આખ્યાન શિરોમણી પ્રેમાનંદને કહેવામાં આવે છે એક અધ્યયન પુસ્તક કોણે લખ્યું તો આખો એક અધ્યયન આ પુસ્તક જે છે ઉમાશંકર જોશીએ લખેલું છે ઉમાશંકર જોશીએ આખો એક અધ્યયન પુસ્તક લખેલું છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ ભેટ કોની પાસેથી મળે છે તો ગુજરાતી ભાષાની સૌ પ્રથમ જો ભેટ આપણને મળતી હોય તો એ છે પ્રેમાનંદ પાસેથી મળે છે અને આ એ જ પ્રેમાનંદ છે કે જેમને એવું કહ્યું હતું કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું અને એ પોતાની આજીવન જે છે એ પ્રતિજ્ઞા પાડી પાડે છે અને એના જીવનના અંત સમયમાં એમના પિતાના એમના પુત્રના આગ્રહથી પરાણે ત્યારે એકવાર તે પાઘડી પહેરે છે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર વસતા લોકોની કઈ ચિત્રકલા પ્રખ્યાત છે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા મતલબ કે બોર્ડર ઉપર જે વસે છે એની ચિત્રકલા તો કે એ વારલી ચિત્રકળા વારલી ચિત્રકળા છે આ મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર ઉપર કરવામાં આવે જનરલી જે ડાંગની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વારલી ચિત્રકલા કરવામાં આવે આજે વારલી ચિત્રકલા કેવી હોય તો કે ગોળ હોય અને આની અંદર આયતમ આખું આયતમ ગોળ ગોળ આયતમ આખી હોય અને એની અંદર આ ચકલી પોપટ ને બધું એની અંદર હોય છે અને જે છે એ છોટા ઉદેપુર એમાં જે રાઠવા લોકો છે રાઠવા સમુદાય છે એમના આ પીઠોરા ચિત્રકલા છે એમની પ્રખ્યાત છે ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો તો ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર છે રવિશંકર રાવળ તો એમનો જન્મ થયો હતો ભાવનગરની અંદર અને તેઓ કુમાર નામનું માસિક ચલાવતા હતા સોરી કુમાર નામનું આ સામયિક જે છે એ ચલાવતા હતા ગુજરાતનો જયદેવ કોને કહેવામાં આવે તો ગુજરાતનો જયદેવ છે ને એ દયારામને કહેવામાં આવે છે ગુજરાતનો જયદેવ કોને કહેવામાં આવે દયારામને કહેવામાં આવે છે દયારામની ગરબી પ્રખ્યાત છે રસિક શુંગારી કવિ કહેવામાં આવે છે ડભોઈ એમની કર્મભૂમિ છે ચાણોદની અંદર જન્મ થયો હતો નીચેનામાંથી કયા શાસકના સમયમાં દરમિયાન વડોદરા ભારતનું સંઘ સાથે જોડાણ થયેલ છે જેનામાંથી કયા શાસકના સમય દરમિયાન વડોદરાનું ભારત સંઘ સાથે જોડાણ થયેલું છે તો એ છે પ્રતાપસિંહ ગાયકવાડ પ્રતાપસિંહ ગાયકવાડ છે ને એમના સમયમાં વડોદરાનું ભારત સંઘ સાથે જોડાણ થયેલું છે ત્યાર પછી પાલીતાણા શેત્રુંજ્ય પર્વત પર મહાવીર સ્વામી તથા પાદલિપ્તાચાર્યની પ્રતિમા કોણે સ્થાપી હતી તો પાલીતાણા ખાતે શેત્રુંજ્ય પર્વત ઉપર મહાવીર સ્વામી અને પાદલિપ્તાચાર્ય છે એની પ્રતિમા છે એની સ્થાપના જે છે નાગાર્જુન દ્વારા કરવામાં આવેલી છે નાગાર્જુન દ્વારા કરવામાં આવેલી છે અને આ નાગાર્જુન છે કે જેમને પારાને બાળીને તેમનો ઔષધિ તરીકે ઉપયોગ કરેલો છે તારાંગા ડુંગર ઉપર તારાપુર નામનું નગર કોને વરસાવેલું તારંગા ડુંગર ઉપર તારાપુર નામનું નગર કોને વસાવ્યું તો એ રાજા વેણી વત્સરાજ રાજા વેણી વત્સરાજ છે એમને તારંગાના ડુંગર ઉપર તારાપુર નામનું નગર વસાયું હતું રાજા વેણી વત્સરાજે ત્યાર પછી વાઘેલા સોલંકી વંશની રાજધાની કઈ છે વાઘેલા સોલંકી વંશની રાજધાની કઈ છે તો વાઘેલા સોલંકી વંશની જે રાજધાની આપણે જો વાત કરીએ તો એ છે પાટણ છે પાટણની જે આ વાઘેલા સોલંકી વંશની રાજધાની હતી ત્યાર પછી રાણક રાણક દેવી ક્યાં સતી થયા હતા રાણક દેવી ક્યાં સતી થયા હતા તો રાણક દેવી જે છે એ વઢવાણ પાસે સતી થયા હતા એટલે કે વઢવાણની અંદર સતી થયા હતા અને એટલા જ માટે અહીંયા હાલમાં રાણક દેવીનું મંદિર પણ આવેલું છે રાણક દેવીનું મંદિર પણ આવેલું છે અને આ વઢવાણ શહેરની અંદર માધા વાવ આવેલી છે માધા વાવ આવેલી છે આ વાવ પણ પ્રખ્યાત છે વઢવાણની અંદર આવેલી આ જ વઢવાણની અંદર આપણા દયારામનો જન્મ પણ થયો હતો દયારામનો જન્મ થયો હતો વઢવાણની અંદર અને આ વઢવાની અંદર હવા મહેલ આવેલો છે કેવો હવા મહેલ આવેલો છે ગુજરાતમાં વાંટા પત્તી કોણે શરૂ કરી હતી તો ગુજરાતની અંદર વાંટા પત્તીની જો આપણે વાત કરીએ તો વાંટા પત્તી છે એ અહમદ શાહ એ શરૂ કરી હતી અહમદ શાહ પહેલાં છે એમણે વાંટાની પત્તી શરૂ કરી હતી અને આ વાંટા પત્તી એટલે શું કે જે આ જમીનદારો જે છે જમીનદારો એ જે જમીન વાવે છે એમાંથી ત્રણ ચતુર્થાંશ ભાગ જે છે એ રાજાને આપી દેવાનો મતલબ કે અહમદ શાહ પ્રથમને આપી દેવાનો અને એક ચતુર્થાંશ ભાગ છે એનો ભાગ એ પોતાને રાખવાનો આ એક ચતુર્થાંશ ભાગ જે પોતે રાખે એને વાટા કહેવામાં આવતું તળપદ કહેવામાં આવતું તળપદ કહેવામાં આવતું આ બહુ ઓછાને ને ખબર હશે પણ વાંટા બધાને ખબર હશે એક ચતુર્થાઉશ જે ભાગ જમીનના રાખતો એને વાંટા કહેવામાં આવે અને ત્રણ વાંટા કહેવામાં આવતું અને ત્રણ ચતુર્થાઉશ ભાગ જે રાજાને આપી દેવામાં એ તળપદ કહેતા એને એ સમયમાં ગુજરાતમાં સૌપ્રથમ પદ્ધતિસરની ટંગ શાળા કયા સુલતાને શરૂ કરી હતી તો પત્તીસરની જે ટંગ શાળા છે ને એ અહમદશા પહેલા એ શરૂ કરી હતી ગુજરાતની અંદર સૌપ્રથમ પ્રથમ પત્તીસરની ટંગ શાળા કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ક્યાં આવેલું છે કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ક્યાં આવેલું છે તો એ આવેલું છે આપણા રાજકોટ શહેરની અંદર આવેલું છે કાંતાસ્ત્રી વિકાસ ગૃહ પછી છે નંદકુંવરબા અનાથ આશ્રમ અનાથ બાલાશ્રમ ક્યાં આવેલો છે તો એ આવેલો છે ભાવનગરની અંદર આવેલ છે નંદ કુંવરબા અનાથ બાલાશ્રમ આવેલો છે કચ્છી સાહિત્ય એકેદમી ક્યાં આવેલી છે તો એ આવેલી છે આપણા ગાંધીનગરની અંદર આવેલી છે કચ્છી સાહિત્ય એકેદમી ટોટલ છ એકેદમી આના અંદર સમાવેશ થાય છે કચ્છી સાહિત્ય એકેદમી હિન્દી સાહિત્ય એકેદમી ગુજરાતી સાહિત્ય એકેદમી મરાઠી સાહિત્ય એકેડમી ગુજરાતી સાહિત્ય એકેડમી એટલે મૂળ જે નામ છે ગુજરાત સાહિત્ય એકેડમી છે અને એની અંદર અલગ અલગ આવા પાછા અંદર વિભાગ પણ છે તો આ કચ્છી સાહિત્ય એકેડમી છે એ ગાંધીનગરમાં આવેલી છે કાશી વિશ્વનાથ સંસ્કૃત મહાવિદ્યાલય ક્યાં આવેલી છે તો કાશી વિશ્વનાથ સંસ્કૃત મહાવિદ્યાલયની જો વાત કરવામાં આવે તો એ આવેલી છે આપણા અમદાવાદની અંદર અમદાવાદમાં આવેલી છે કાશી વિશ્વનાથ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતાના સેટ ડિઝાઇનર કોણ હતું પ્રથમ ગુજરાતી ફિલ્મ જે હતી નરસિંહ મહેતા એના સેટ ડિઝાઇનર કોણ હતું ઓકે તો સેટ ડિઝાઇનરની જો વાત કરવામાં આવે તો એ હતા આપણા રવિશંકર રાવળ એવો સેટ ડિઝાઇનર હતા નરસિંહ મહેતા ફિલ્મના અષ્ટકોણી કુંડ ક્યાં આવેલો છે તો અષ્ટકોણી કુંડની જો વાત કરીએ તો એ આવેલો છે ચાંપાનેર શહેરની અંદર આવેલો છે અષ્ટકોણી કુંડ અને ચાંપાનેર આવેલું છે આપણા પંચમહાલ જિલ્લાની અંદર ત્યાર પછી સાવે દાદાના નામથી કોણ ઓળખાય તો સાવે દાદાના નામથી ઓળખાય છે હરીશચંદ્ર સખારામ ભાડવેકર હરીશચંદ્ર સખારામ ભાડવેકર છે એ સાવે દાદાના નામથી પ્રખ્યાત છે ત્યાર પછી લાકડીયા પુલ તરીકે કોને ઓળખવામાં આવે છે લાકડીયો પુલ કોને કહેવાય તો આ જે એલિસ બ્રિજ છે એને લાકડીયો પુલ કહેવામાં આવે આ એલિસ બ્રિજ આવેલો છે આપણા અમદાવાદની અંદર અમદાવાદમાં આવેલો છે લાકડીયા પુલ અથવા તો એલિસ બ્રિજ હવે ગોલ્ડન બ્રિજ ક્યાં આવેલો છે ભરૂચની અંદર નર્મદા નદી ઉપર હોપ પુલ આવેલો છે સુરતની અંદર તાપી નદી ઉપર દાંડી પુલ આવેલો છે અમદાવાદની અંદર ચંદ્રભાગા નદી ઉપર ઓકે અને ગુજરાતનો સૌથી જૂનામાં જૂનો જો પુલ હોય તો એ છે હોપ પુલ છે અઢારસો સિત્યોતેરની અંદર બનાવવામાં આવ્યો સુરત શહેરની અંદર મિસ્ટર હોપના નામ ઉપરથી આ હોપ પુલ કહેવામાં આવે છે અને ઘણી બધી અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે કે ગુજરાતનો સૌથી જૂનામ જૂનો પુલ કયો તો હોપ પુલ અથવા તો પૂછાય કઈ નદી ઉપર તો કે તાપી નદી પર કઈ જગ્યાએ સુરતની અંદર અઢારસો સિત્યોતેરની અંદર ત્યાર પછી ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે તો ધર્મેશ્વરી વાવ છે તે આવેલી છે મોઢેરાની અંદર ધર્મેશ્વરી વાવ છે મોઢેરાની અંદર આવેલી છે ત્યાર પછી કપંડવંજમાં આવેલી કૂંકા વાવ કોને બંધાવી હતી કપડવંજની અંદર અલગ અલગ ઘણી બધી વાવ આવેલી છે કૂંકા વાવ છે સિંગર વાવ છે સિંગર વાવ છે રાણી વાવ છે ઓકે આ કૂંકા વાવ છે તો સગીર વાવ છે સગીર વાવ છે તો એમાંથી એક આ કૂંકા વાવ છે તો આ કૂંકા વાવ કોને બંધાવી હતી તો આ સિદ્ધરાજ જયસિંહ છે ને એમને આ કુંકા વાવ બંધાવી હતી ક્યાં કપડવંજની અંદર કપડવંજ ક્યાં આવ્યું ખેડા જિલ્લાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો આ સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ છે એ વલ્લભ વિદ્યાનગરની અંદર આવેલું છે વલ્લભ વિદ્યાનગર છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ આવેલું છે મિત્રો આ હતા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ કહી શકાય તેવા અગત્યના સવાલો તો આવા જ સવાલો પાછે સાથે આપણે ફરી વખત મળીશું થેન્ક યુ જય હિન્દ